दिवस रात कोरोना सामे लड़ाई चलावी रहेला आरोग्य विभाग कर्मचारियों ने सलाम छे। त्यारे डीसा में एक आरोग्य विभाग तबीबे आज पोताना जन्मदिवस की उजवणी एक अलग अंदाज में ज करी छे अने लोकोने एक नवो राह चींध्यो छे। आ सरकारी तबीबे पोताना जन्मदिवस प्रसंगे डीसाना कंटेनमेंट विस्तार में पहुंची 50 वर्षथी वधुनी उमरना लोको कोरोनाथी सुरक्षित रहे अने तेमनी इम्युनिटी में वधारो थाय ते माटेनी चीज वस्तु एकत्रित करी तैयार करवामां आवेली किटनु वितरण कर्युं हतुं। આજે ડીસાની તાલુકા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા તબીબ ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયા છેલ્લા 2 માસથી ડીસાને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયા તેમના પરિવારથી દૂર રહીને જીવના જોખમે ખડે પગે રાત દિવસ ફરજ નિભાવી રહ્યા છે અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા ખરેખર ઉડીને આંખે વળગી રહી છે। ત્યારે આજે ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયાનો જન્મદિવસ છે અને પોતાના જન્મદિવસ પ્રસંગે ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયાએ તેની ઉજવણી અલગ અંદાજમાં જ કરી હતી। ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયાએ તેમના જન્મદિવસની ઉજવણી તેમની ફરજના ભાગરૂપે જ કરી હતી। આજે આ તબીબે ડીસા શહેરમાં જાહેર કરવામાં આવેલા કન્ટેનમેન્ટ વિસ્તારમાં પહોંચી અહીંના સિનિયર સિટીઝન એવા વૃદ્ધ લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે ખાસ ચીજવસ્તુને તૈયાર કરેલી કીટોનું વિતરણ કર્યું હતું। આ કીટમાં માસ્ક, સેનેટાઇઝર, આયુર્વેદિક દવાઓ, આયુર્વેદિક ઉકાળાના પેકેટ, શરીરની ઇમ્યુનિટી વધે તે માટેની ટેબ્લેટ સહિતની ચીજવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આવી 100થી વધુ કીટો તૈયાર કરીને આ વિસ્તારના ઉંમરલાયક લોકોમાં વિતરણ કર્યું હતું અને આજે પોતાના જન્મદિવસ પ્રસંગે ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયાએ લોકોને કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ લોકોને અપીલ કરી હતી। હમણાં છેલ્લા બહુ જ ટાઈમથી જે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમારી હોસ્પિટલમાં, અમારી ભણસાલી હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી અમે લોકો ત્યાં ડ્યુટી કરી રહ્યા છીએ। તો મારો જન્મદિવસ હતો આજે, તો અમે ગઈકાલે રેણી સાહેબને બધા જોડે બેઠા હતા ત્યારે નક્કી કર્યું કે કેમ કંઈક અલગ ના કરી શકાય। તો જે 60 વર્ષથી ઉંમરના, મોટી ઉંમરના લોકો છે એ લોકો માટે અમે એક કીટો તૈયાર કરી હતી જેની અંદર ઉકાળો છે, હોમિયોપેથિક ગોળીઓ છે, વિટામિન સીની ગોળીઓ છે અને માસ્ક, એ રીતે આખી કીટ તૈયાર કરી હતી। એ 100થી 150 જેટલી કીટો તૈયાર કરી અને આ રીતનો જે એરિયા છે, જે એરિયા છે એ જગ્યાએ 60 વર્ષથી ઉંમરના મોટા જે માણસો છે એ લોકો માટે અમે કીટનું વિતરણ કર્યું હતું અને જેનાથી એમની ઇમ્યુનિટી જે જળવાઈ રહે છે અને એમને આ મહામારીમાં ટકી રહેવાનો મોકો મળે છે। તો મારું એટલું જ કહેવું છે મારા જન્મદિવસ ઉપર કે દરેક વ્યક્તિ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખજો। આજે એક સરકારી તબીબ પોતાના જન્મદિવસની ઉજવણી પણ સરકારી કામગીરીને મદદરૂપ બને તે રીતે કરતા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણી પણ પ્રભાવિત થઈ ગયા હતા અને ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયાની આ પહેલને બિરદાવી હતી। કોરોના મહામારી અંતર્ગત ડીસા તાલુકામાં પ્રથમ કેસ પોઝિટિવ જે વિસ્તારમાં નીકળ્યો હતો તે સોની બજાર અને ટેબર રોડ કહેવામાં આવે છે ત્યાં અમારે આજે જે આસિસ્ટન્ટ THO છે KP દેલવાડિયાનો જન્મદિવસ હતો તે પ્રસંગે ડૉક્ટર KPએ કીધું કે આપણે સાહેબ મારા જન્મદિવસની ઉજવણી મારે આ વિસ્તારના લોકોને આયુર્વેદિક ઉકાળો, સૂંઠનું વિતરણ, હોમિયોપેથિક ગોળી, માસ્ક અને વિટામિન સી જે ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે વપરાય છે તે તમામની ઉજવણી એ લોકોને આપી અને તેમની સાથે કરવી છે। તો એ આઈડિયા મને ગમી ગયો। ડૉક્ટર નિહલ પટેલ, ડૉક્ટર જીતુ ગોસ્વામી, ડૉક્ટર નિહલ બારોટ અને સાથે સાથે જેનો જન્મદિવસ આજે છે તે ડૉક્ટર KP દેલવાડિયાની સાથે આવી અને એના 50 વર્ષથી ઉપરના તમામને અમે સૂંઠનું વિતરણ અને સૂંઠની ગોળીનું વિતરણ સાથે સાથે વિટામિન સી, આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક ગોળીનું વિતરણ કરેલ, માસ્કનું પણ વિતરણ કરેલ। અત્યારે સરકારી તબીબો ખરેખર ઉન્નત સેવા આપી રહ્યા છે ત્યારે ડોક્ટર કૃષ્ણકાંત દેલવાડિયા દ્વારા પોતાના જન્મદિવસની જે રીતે ઉજવણી કરવામાં આવી તે ઉજવણી જ તેમની ફરજ પ્રત્યે નિષ્ઠા જાહેર કરે છે કે તે પોતાની ફરજ પ્રત્યે કેટલા ગંભીર છે।